શોનું આયોજન થયું છે. ભવ્ય આયોજન છે ત્યારે આ આયોજનના આયોજકો કરતા હતા આપણી સાથે છે. આવો તેમની સાથે વાત કરીએ. મારું નામ રજની માનસતા છે. આ જામનગરમાં આર્કિટેક્ટ પહેલો પ્રોજેક્ટ છે આ ટાઈપનું. આ પહેલાં કરેલું પણ એકદમ નાનકડું અને ટાઉન હોલમાં કરેલું, પણ આ એક મોટા સ્કેલ ઉપર અને જેમાં અમારી સાથે ધારા ઇન્ફોટેક દ્વારા પણ જોડાયેલા છે અને જામનગરની પ્રજાનો ખૂબ લાભ લીધો છે અત્યાર સુધી અને આવતીકાલ હજી પણ છે. જે બાકી હોય એ વેરી 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 વેલકમ. થોડીક માહિતી આપશો કે ટોટલ કેટલા ડિસ્પ્લે છે, કઈ કઈ વસ્તુ આવરી લેવાની છે? આ જે એક્સપો છે એમાં ખાસ કરીને જે ફ્લેટ બનાવનાર બિલ્ડર્સ લોબી છે, મકાનને લગત કોઈ પણ વસ્તુ જે છે, ઇન્ટિરિયરને લગત હોય કે સિવિલને લગત હોય, આરએમપી છે, હાર્ડવેર છે, એવા બધા સ્ટોલ છે. અને ટોટલ સ્ટોલની સંખ્યા 138 છે અને એમાં મકાનને લગત કોઈ પણ જરૂરિયાત હોય એ બધી ફૂલફિલ છે. હાર્દિક દવે છે. હું ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સના એન્જિનિયરનો પ્રમુખ છું. ધારા ઇન્ફોટેક અને ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સના એન્જિનિયર દ્વારા પ્રથમ વખત આ ખૂબ મોટા પાયે 125થી વધુ ઇન્ટિરિયર, હોમ ડેકોર, ટેનામેન્ટ, ફ્લેટ, વિકેટ વિલા, લાઇટિંગ તથા તમામ રિયલ એસ્ટેટને લગતી, તમારા મકાન બનાવવાને લગતી તમામ વસ્તુઓને આવરી લેવાય એ સંબંધે એક આયોજન કરેલ છે. આનો હેતુ એ છે કે જામનગરની જનતાને વધુમાં વધુ માહિતી મળી શકે, કોઈ પણ જગ્યાએ એક જ જગ્યાએ તમને તમામ વસ્તુઓ મળી શકે એના માટેનું આ ખૂબ મોટા પાયે આયોજન કરેલ છે. અને અમારા આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા પબ્લિકની જાગૃતિ માટે એક સ્ટોલ રાખેલ છે, જેમાં પબ્લિકની જાગૃતતા, પબ્લિકમાં અવેરનેસ આવે એના માટેની અમે માહિતીઓ આપીએ છીએ. થેન્ક યુ. જામનગરમાં આર્કિટેક્ટ તરીકે વ્યવસાય કરું છું. આ ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર એસોસિએશને જે કરેલો અને સાથે બિલ્ડરો સાથે કરેલો એક સહયોગનો પ્રયાસ છે, જે એ જામનગરની જનતાને એક નવા બાંધકામો, નવી શૈલીઓ અને આજની હાલની જે સગવડો જે છે એ આપવાનો પ્રયાસ છે અને લોકોને સુધી પહોંચી અને આ બધી બાબતોમાં અવેરનેસ, કે જેમ કે જળ સંચયનો બાબત હોય કે પછી આપણે ભૂકંપરૂપ બાંધકામની બાબત હોય કે પછી સાથે અગ્નિરક્ષક કે અગ્નિશમકની બાબતો હોય, આવી કેટલીક બાબતોને અવગત કરાવવાનો આ એમનો પ્રયાસ છે અને જે ખરેખર સ્તુત્ય પ્રયાસ છે. અને આવો પ્રયાસ સતત થતો રહેવો જોઈએ જેથી કરીને જનતા પણ જે સુખાકારી સ્થિતિથી જીંદગી જીવી શકે અને હાલના જે પડકારો જે છે, જે અત્યારના
ઝડપી જીવનને લીધે થઈ રહ્યા છે અને ઝડપી જે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, તો એમાં આપણે સુખાકારીથી જિંદગી જીવી શકીએ અને સેફટી ફર્સ્ટ એ બહુ જરૂરી છે. એવી રીતે જેવા અહીંયા પણ બધા જે મકાનો પણ જે ડિસ્પ્લે થઈ રહ્યા છે એ પણ એવા સેફટી ફર્સ્ટના ઇસ્યુથી જાય છે. અને એ સાથે આપણે જોઈએ તો બીજી કેટલી ગ્રીન બાબતો આમાં આવરી લીધી છે, તો ખાસ બધાને એક વિનંતી છે કે આનો કાલે પણ છેલ્લો દિવસ છે તો આનો ખાસ એકવાર મુલાકાત લઈને લાભ લો અને પોતા તમારી જાતને વધુ અપગ્રેડ કરી શકો છો. Thank you.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.